પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના 7 સભ્યો પાણીમાં ડૂબ્યા હતા. સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકીના 4 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે તરવૈયાઓએ 3ને બચાવી લીધા હતા, જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય 6 લોકો કૂદી પડ્યા હતા, જેને તમામ પણ ડૂબ્યા હતા. ત્યારે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને એક જ પરિવારના માતા, 2 પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો હતો. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના 2 બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા, ત્યારે આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તેઓ વહેણમાં તણાયા હતા. તેઓની સાથે સાથે 2 પંડિત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સાથે 7 લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ત્યારે બનાવની જાણ તંત્રને થતાં જ તંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને તરવૈયાઓની મદદથી તાત્કાલિક 3 લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિનભાઈ તેમજ તેમનો પુત્ર દક્ષ નીતિનભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી હતી, જ્યારે મેહુલભાઈ પ્રેમચંદ પંડિત અને બંટી ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મૃતક નયનભાઈના પત્ની 2 દિવસ પછી શ્રીમંત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.